નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની સ્વાગત છે મહત્વના સમાચાર પર વાત કરીએ હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગાહીના પગલે વડોદરામાં મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો વડોદરામાં મોડી રાતથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે આગાહીના પગલે વધુ એક વખત આ વરસાદી માહોલ વડોદરામાં જોવા મળી રહ્યો છે વધુ માહિતી માટે સંવાદદાતા અંજલિ દવે વડોદરાથી સીધા સાથે જોડાઈ ગયા છે તેની વચ્ચે મોડી કહી શકાય કે ચોમાસું જયારે મધ્યમાં પહોંચી ગયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ જુલાઈ સુધી વડોદરા શહેર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે ત્યારે વડોદરા શહેરની અંદર મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અને જે પ્રકારે કહી શકાય કે અત્યારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો જે પ્રકારે આજવા સરોવર છે તેની સપાટીમાં પણ વધારો થયો છે અને તેની સાથે સાથે જે ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે અને તેની સાથે જે પ્રકારે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે વિશ્વામિત્રીમાં પણ સપાટીમાં વધારો થયો છે આ તમામની વચ્ચે જો વાત કરીએ તો વડોદરા શહેરની ગામની જે વિશ્વામિત્રી નદી છે તેમાં મગરોનું સૌથી મોટું રહેણાંક કહેવાય છે મગરો વરસાદ રહેતાની સાથે શહેરમાં લટાર મારવા નીકળતા હોય છે ત્યારે અનેક મગરોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વાત કરીએ તો પૂર્વ ઝોન વિસ્તાર તળાવમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો પણ નાગરિકો કરી રહ્યા છે જે રીતે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી આપવામાં આવી છે કે ઓગણીસ જુલાઈ એટલે કે આજના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યત જે રીતે દમણ દાદરાનગર હવેલી ની સાથે અનેક વિસ્તારો એવા છે કે જે આગળ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે માટે જે વડોદરા શહેર સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે ત્યારે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી

તો વાત કરીએ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ચોમાસું ધીરે ધીરે આગળ વધી અને મધ્ય સુધી પહોંચ્યું છે ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી જે રીતે હવામાન વિભાગે કરી છે તેની વચ્ચે વડોદરામાં ગત મોડી રાતથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે વરસાદે વડોદરામાં રી એન્ટ્રી કરી છે વધુ એક વખત વરસાદનું આગમન થયું છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કામગીરી કરી લેવામાં આવી છે તેવી માહિતી આપવામાં આવી છે ત્યારે હવે જો વધુ વરસાદ વરસે ત્યારે તંત્રએ કેવા પ્રકારની કામગીરી કરી છે તે જાણી શકાશે આગળ વાત કરીએ ભારે વરસાદની આગાહીના પગલે ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ રહેશે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડી અને માહિતી આપી છે જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે મહત્વનું છે કે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે પવનની ગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે જેને લઈ અને ઉકાઈ ડેમમાં પાણી છોડવાનો નિર્ણય કરાયો છે એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે જેને લઈ અને હરિપુરા કોસાડી કોઝવે અવરજવર બંધ કરવામાં આવ્યો છે ડેમમાં પાણી છોડવામાં આવશે તો સુરત કોઝવેના ઓવરફ્લોનું લેવલ ફરીથી વધશે ડેમમાં પાણીની આવકથી જળ સપાટી તેના રૂલ લેવલ સુધી પહોંચી શકે છે અને ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે તો ઉકાઈ ડેમમાં જળ સપાટી વધી શકે છે જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે તેના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવશે પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને પણ અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અનેક વિસ્તારોમાં પાણીનું જે સ્તર સતત વધી રહ્યું છે તેના કારણે નદી કાંઠા પર આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે રાત્રિ દરમિયાન શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન યથાવત જોવા મળી રહ્યો છે ભડકુવા લવેટ નાંદોલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે બોડેલીમાં વરસાદે વિરામ લીધા બાદ ફરીથી મેઘરાજાના મંડાણ સામે આવ્યા છે તો છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાતથી જ વરસાદનું વધુ એક વખત આગમન થયું છે મોડી રાતથી જ વરસાદ બોડેલીમાં શરૂ થયો છે છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે ધીરે ધીરે ચોમાસું આગળ વધી અને મધ્ય ગુજરાતમાં પહોંચ્યું છે તેની વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદનું આગમન થયું છે છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે તો હજુ પણ આવનારા સમયમાં ધોધમાર વરસાદ નોંધાય તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે તો ગત મોડી રાત્રે જ છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ નોંધાયો છે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે બોડેલીમાં હજુ પણ વરસાદ નોંધાઈ શકે છે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે આપી છે

વરસાદને પગલે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે વરસાદના પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે યાત્રાધામ શામળાજીનો કુદરતી નજારો ખીલી ઉઠ્યો છે ડુંગરો ઉપર હરિયાળી છવાતા અદ્ભુત નજારો જોવા મળ્યો છે ડુંગરોની હરિયાળીને પગલે શામળાજીમાં કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે અરવલ્લીના શામળાજીમાં કુદરતી દ્રશ્યો જોવા મળ્યા છે કુદરતી કળા સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો શામળાજીના સામે આવ્યા છે ગુજરાતનો સૌથી ઓછો વરસાદ રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં નોંધાયો છે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે ત્યારે પાણી ખેતરથી માંડી અને લોકોના ઘર સુધી એક ધાર્યા જોવા મળ્યા છે તો બીજી તરફ કમનસીબે બનાસકાંઠાના પાણી માટે વલખા મારી રહ્યું છે ત્યારે ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ધાનેરામાં બાસઠ મિલીમીટર એટલે કે સિઝનનો માત્ર દસ ટકા જ વરસાદ હજુ સુધી નોંધાયો છે વરસાદ આવવાની અપેક્ષાએ ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી અને ખેડખાતર કરી નાખ્યું છે પણ વરસાદ રસાતા ધાનેરા તાલુકાના ખેડૂતોને ફરીથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે તાલુકામાં પાણીના તળ ઊંડે ગયા છે અને વરસાદ આવતો નથી જેથી ખેતીમાં શું પાકશે તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે સમગ્ર ગુજરાતમાં જ્યારે મહેર થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે અને એમાંય જ્યારે સરહદી એટલે કે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં નિયવત વરસાદ પડ્યો છે બાસઠ એમ એમ જેટલો વરસાદ પડ્યો છે અહીંયા આપણે હું દ્રશ્યો બતાવી રહ્યું છું ધાનેરા તાલુકાના ખેતરોના અહીંયા ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક વરસાદ આવશે એવી અપેક્ષાએ ખેતી માટેની પૂર્વ તૈયારી એટલે કે બિયારણથી માંડીને ખેડ સુધીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી દીધી હતી પણ હવે વરસાદ અહીંયા રીસાયો હોય એવી પરિસ્થિતિ સામે આવી છે ત્યારે અહીંયા ખેડૂતોની વાત કરવામાં

જેને લઈ અને મોરબીમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે લલિત કગથરાને સત્કારવા માટે મોરબી કોંગ્રેસ દ્વારા મહેન્દ્રનગરમાં આવેલા રામધન આશ્રમથી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું છે જે બાદ રવાપર વિસ્તારમાં જાહેર કાર્યક્રમ પણ યોજવામાં આવશે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ અન્ય નેતાઓ હાજર રહેશે સરકારે ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે જેના પગલે દૂધ દહીં અને છાશના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે દહીં લસ્સી છાશમાં પણ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મસ્તી દહીં ચારસો ગ્રામનું પેકેટમાં બે રૂપિયાનો વધારો થયો છે મસ્તી દહીં એક કિલોના પાઉચમાં ચાર રૂપિયાનો વધારો થયો છે મસ્તી દહીં બસો ગ્રામ કપમાં એક રૂપિયાનો વધારો થયો છે મસ્તી દહીંમાં ચારસો ગ્રામ કપમાં બે રૂપિયાનો વધારો કરાયો છે છાશની વાત કરીએ તો પાંચસો મિલી પાઉચમાં એક રૂપિયાનો વધારો કરાયો છે

રાજવી પરિવાર સંચાલિત સંસ્થા મહારાણી ચીમનાબાઈ ઉદ્યોગાલય અને વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર બાવીસના નવરાત્રીને લઈ અને વડોદરાના રાજવી પરિવાર દ્વારા પેલેસ પટાંગણમાં જ આવેલા જાણીતું મોતીબાગ ક્રિકેટ મેદાનમાં પેલેસ હેરિટેજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ગરબાના આયોજનને લઈ અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી ગરબા રસિકો માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર કેબ ડ્રાઈવર હવે મુસાફરોને હેરાન કરી શકશે નહીં અમદાવાદમાં એરપોર્ટ મુસાફરો કેબ બુક કરાવતા હોય છે ત્યારે એપ્લિકેશનની અંદર જેટલું ભાડું બતાવે છે તે ભાડા કરતા વધારે પૈસા કેબ ડ્રાઈવર દ્વારા માંગવામાં આવે છે આ બાબતે ઘણા સમયથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે હવે જો કોઈ કેબ ડ્રાઈવર આ રીતે ગેરરીતિ કરશે તો મુસાફર સીધો જ હેલ્પ ડેસ્ક ઉપર જાણ કરી શકશે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ તિસ્તા અને આરબી શ્રીકુમારે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે પોલીસે તપાસમાં જે તથ્યો સામે આવ્યા તે પાયાવિહોણા હોવાની આરોપીઓએ રજુઆત કરી છે અહેમદ પટેલ જોડેથી પૈસા લીધા હોવાની પોલીસે લગાવેલો આક્ષેપ તિસ્તા સેતલવાડે નકાર્યો છે અને બનાવટી સોગંદનામા અંગેનો પણ આક્ષેપ તિસ્તાએ નકાર્યો છ જામનગર એસીબીએ સત્તાનો દુરુપયોગ કરનાર સરકારી બાબુઓ સામે ગુનો નોંધ્યો છે સિક્કા ટીપીએસ ખાતે આવેલા વીઆઈપી ગેસ્ટ હાઉસમાં કેટરીંગનો તથા હાઉસકીપીંગનો કોન્ટ્રાક્ટ આપવા માટે ગેરરીતિ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે જુદા જુદા સમયે અને પ્રસંગે કોન્ટ્રાક્ટર પાસેથી ગેરકાયદેસર લાંચના રૂપિયા છત્રીસ હજાર છસ્સો મેળવેલ હોવાનું સામે આવ્યું છે અને તપાસમાં સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો છે ધોરણ દસ બોર્ડની રિપીટ પરીક્ષાનો પ્રારંભ થયો છે જે વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શક્યા હોય તે વિદ્યાર્થીઓને અભ્યાસ આગળ વધારવા શિક્ષણ બોર્ડ દ્વારા રિપીટર પરીક્ષા અંતર્ગત એક બીજો મોકો આપવામાં આવે છે મોટી વાત તો એ છે કે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ અઘરી કસોટી થાય છે શાળાની મોંઘી દાટ ઉપરાંત તેઓને લેવા મુકવાથી લઈ ચોપડા ટ્યુશનનો ખર્ચ સામાન્ય વર્ગની કમર તોડી નાખે છે અમુક વાલીઓ મજૂરી કરી અને પોતાનું ચારસોથી પાંચસો રૂપિયાનું રોજ ભરી પોતાના બાળકોને ભણાવતા હોય છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ પોતાના મા બાપની મહેનતને જોઈ અને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તંતોડ મહેનત કરે છે આ અંગે નવરંગપુરા ખાતે આવેલ માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાલીઓ તથા વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી આણંદ એલસીબીને મોટી સફળતા મળી છે ગ્રીસના ડબ્બામાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો છે ગ્રીસના ડબ્બાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી પોલીસે બોરસદના બોચાસણ પાસેથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આણંદ એલસીબી પોલીસે ગ્રીસના ડબ્બા ખોલતા જ ઘટસ્ફોટ થયો છે બુટલેગરોએ નવી મોરસ ઓપરેન્ડી અપનાવી અને ગ્રેસના ડબ્બાની આડમાં દારૂની હેરાફેરીનો રાજ્યમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી અને મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે ગાંધીનગર ખાતે સંસદીય કામકાજ અંગેનો તાલીમ સેમિનાર યોજાશે આ તાલીમનું એકવીસ જુલાઈના રોજ સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અમદાવાદનું રોહન રાવલ એક દિવસનું સીએમ બનશે જ્યારે ગૌતમ દવેને એક દિવસ માટે વિપક્ષ નેતા બનાવવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્કૂલ પોસ્ટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની પસંદગી કરતા પૂર્વે વિદ્યાર્થીઓ સાથે ડિબેટ ડિસ્કશન અને કરંટ અફેર્સની ચકાસણી પણ કરવામાં આવશે એઆઇસીસી ગુજરાતના પ્રભારી ડોકટર રધુ શર્મા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં આજરોજ એક અગત્યની બેઠક કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાવા જઈ રહી છે બેઠકમાં પ્રભારી ડોકટર રધુ શર્માએ જણાવ્યું હતું કે પક્ષના સંગઠનની ચૂંટણી જુલાઈ મહિનાના અંતમાં પૂર્ણ કરવામાં આવશે નવમી ઓગસ્ટે જિલ્લા મથકે પંચોતેર કિલોમીટરની પદયાત્રા કરવામાં આવશે ગુજરાતમાં ચૂંટણી હોવાથી ચારેય ઝોનમાં બાઇક રેલી યોજાશે વીસ તારીખ પહેલા સંગઠનની ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે લોકસભા મુજબ સાડત્રીસ નિરીક્ષક ઓગણીસમીએ સાંજે આવશે વીસમીએ તમામ નિરીક્ષકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રભારી ડોક્ટર રઘુ શર્માની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સાબરમતી શુદ્ધિકરણ માટે ફાળવેલા બસ્સો બ્યાસી કરોડ પાણીમાં ગયા હોવાનો આક્ષેપ કર્યો છે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ મારફતે બસ્સો બ્યાસી પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હકીકત એટલી મોટી રકમ ખર્ચાઈ છતાં પણ સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગંદકીથી ભરપૂર નદી જોવા મળી રહી છે જો બસો બ્યાસી પોઈન્ટ સત્તર કરોડ રૂપિયા જો ત્રણ વર્ષમાં નાખી દેવામાં આવતા હોય જો ખરાતમાં પૈસા વપરાયા હોત તો સાબરમતી નદી શુદ્ધ પણ હોત અને આ વરસાદનું પાણી થોડું પડે અને અમદાવાદમાં જે પાણીનો ભરાવો થઈ જાય છે એ પાણીનો ભરાવો ન થાય મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો લાગી શકે છે ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ શિંદે તરફ જતા જોવા મળી રહ્યા છે શિંદે જૂથની શિવસેનાએ મહારાષ્ટ્રમાં બીજી બેઠક યોજી હતી આ બેઠકમાં શિવસેનાના ચૌદ સાંસદોએ પણ ઓનલાઈન ભાગ લીધો હતો રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે ચૌદ સાંસદોએ શિંદે જૂથનું સમર્થન આપ્યું છે અને બીજી તરફ હવે શિંદે અને ફડણવીસ શિવસેનાના બાર સાંસદો સાથે રાત્રે દિલ્હી જશે તેઓ અહીં અમિત શાહ અને પીએમ મોદીને મળશે આવતીકાલે આ બેઠક તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ પહેલા આજે શિંદે જૂથની શિવસેના મહારાષ્ટ્રમાં મોટી બેઠક યોજી હતી અને તેમાં ઘણા નિર્ણયો લીધા હતા જેમાં હાલની કારોબારીનું વિસર્જન કરી અને નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે સાથે સમાચાર માટે ન્યૂઝ નમસ્કાર